આપનો આત્મા અનુભવ પ્રકાશો. આત્મા અનુભવ કાયમ નિરંતર, આત્મા અનુભવ નિરંતર કેવ જ્ઞાન રૂપે રહેશે. નિરંતર કેવ જ્ઞાન, દાદા નિરંતર જુદા દેખાય છે, નિરંતર જુદા દેખાય. બીજું શું પ્રકાશ નું જે જુદાઈ છે તે દર્શન સુધી ની અપેક્ષા છે કે જ્ઞાન જ્ઞાન પછી નથી. એ જ્ઞાન થતી બહાર અને જવાબ આપી શકશે નહીં. છે અત્યારે જે અલિપ્તતા છે, અલિપ્તતા એ દર્શન સુધી ની અપેક્ષા છે કે ચારિત્ર ની અપેક્ષા છે. આ અલિપ્તતા જે છે, જુદા દેખાય છે, જે છે એ દર્શન સુધી ની છે કે ચારિત્ર ચારિત્રની સ્થિરતા સુધીની છે. દર્શન સુધીની કે ચારિત્રની સ્થિરતા સુધી, ચારિત્રની સ્થિરતા, ચારિત્રની સ્થિરતાની વ્યાખ્યા પ્રકાશો. ચારિત્રની સ્થિર, ચારિત્ર ની સ્થિરતાની વ્યાખ્યા પ્રકાશો. આપને આપો ને, આપ સારે ચારિત્ર સમજો છો. હું નથી માનતો કોઈ પણ માણસ ચારિત્ર ને સમજતો હોય. આપ સેને ચારિત્ર કહો છો? આપની માન્યતા સેને ચારિત્ર કહો છો? ના, અમે તો સાધારણ માનવી છીએ. સાધારણ રીતે જ્યાં સુધી બુદ્ધિ ની ગતિ પહોંચે છે એ હિસાબે તત્વ ને પકડી કરી અને પ્રશ્ન પૂછીએ છીએ. અમે તો સાધારણ માણસ પૂછવાનો એવું છે ને. ચારિત્ર આપ સેને માનો છો તો હું તમને સમજાવું. ચારિત્ર એટલે એમ નથી પણ આમ છે. જો સ્વરૂપ ની સ્થિરતા, સ્વરૂપ ની સ્થિરતા એ ચારિત્ર. સ્વરૂપ ની સ્થિરતા એ ચારિત્ર. એ ચારિત્ર માં ગણતરી લેવામાં આવે છે. શું કહ્યું? ચારિત્ર ગણતરી લેવા. બસ નાતા દ્રષ્ટા પરમાનંદી રહેવું એ જ ચારિત્ર. નાતા દ્રષ્ટા પરમાનંદી રહેવું, નિરંતર નાતા દ્રષ્ટા રહેવું. એ તો શબ્દ માં ફેર પડ્યો દાદા. એ શબ્દ માં ફેર પડ્યો. આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કેવળ સ્થિરતા, એનું નામ ચારિત્ર. આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ માં છે એ એની સ્થિરતા, એનું નામ ચારિત્ર. સ્થિરતા એ છે તે નિર્ણય પદ છે. સ્થિરતા તો ભૂમિકા અસ્થિર ને સ્થિર કરે છે. ત્યારે કરે છે અસ્થિર ને સ્થિર કરે. આ તો ચારિત્ર તો બહુ ભગવાન નું ચારિત્ર જેવું કહેવાય. જગત ગાતા દ્રષ્ટા સમજે છે ને, એ તો જ્ઞેય જ્ઞાતા કે છે. શું કે છે? એ તો અશુદ્ધ દ્રષ્ટિ છે. જ્ઞેય ને જ્ઞાતા કહેવો એ તો કેવળ સંસાર દ્રષ્ટિ છે. જ્ઞેય ને જ્ઞાતા કહેવો એ તો કેવળ સંસાર દ્રષ્ટિ છે. કારણ કે એજ ભાષાતા અત્યારે. અત્યારે ભાષા ગમે તે ચાલતી હોય, આપણે તો સત સમજવા માટે અત્યારે ભેગા થયા. નિરંતર રહે એ જ ચારિત્ર. તો શ્રીમદજી તો એમ પ્રકાશ્યું છે કે જે ક્ષાયિક સમ્યક્ત્વ છે કે જ્યાં સ્વરૂપનો યથાર્થ અનુભવ થયો છે ત્યાં આમ જ્ઞાતા દ્રષ્ટા પહોંચ રહે છે. તેમ છતાં એ ચોથો વૃત્તા નથી. કે છે કે શ્રીમદજીએ તેમ કહ્યું છે કે જ્ઞાતા દ્રષ્ટા જે રહે છે એ ક્ષાયિક સંકેત છે ને. ક્ષાયિક સંકેતનું લક્ષણ જ છે કે જ્ઞાતા દ્રષ્ટા પણ, કેમ કે સાત પ્રકૃતિનો કેવળ ક્ષય થઈ ગયો છે. સંકેતનું સ્વરૂપ એના માટે વાત કરે છે. સાતે પ્રકૃતિનો ક્ષય થવાથી, સાતે સાતે પ્રકૃતિનો ક્ષય થવાથી જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ક્ષાયિક સંકેત પણ થાય. સાત પ્રકૃતિ, હા, ચાર અણુતાનો મંદિર, આત્મા સંબંધી શંકા ચાલી જાય. આત્મા કેવો હશે, શું હશે, સંદેહ જાય. દરેક સાહેબ સંકેત કહેવાય. એટલે આ કારણ નથી એવું શાસ્ત્રકારો લખ્યું છે. હા, કહ્યું છે. એ લખ્યું છે વાતે વ્યાજબી છે. આ તો અક્રમ વિજ્ઞાન છે ને, એટલે આ છે. એવું ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગ માં ક્રમિક માર્ગ ના હિસાબે છે. કારણ કે જ્યાં ત્યાગ કરવાનો હોય ત્યાં આગળ ક્ષાયક થાય નહીં. શું કહ્યું? ત્યાગ કરવાનો ત્યાં ક્ષાયક થાય નહીં. ત્યારે ક્ષાયક થાય. શું થાય? ત્યાગ વર્તે ત્યારે થાય. પાંચમા માં થશે, પાંચમા ગુણઠાણા માં
આ અંશે વર્તે, પાંચ નંબર અંશે વર્તે, એટલે અનુવ્રત કહ્યું. શું કહ્યું? અનુવ્રત. અને સત્તા ગુણ ધર્માંશે વર્તે એટલે મહાવ્રત કહ્યા. શું કહ્યું? મહાવ્રત. આ વ્યાખ્યા તો ચારિત્ર ની અપેક્ષા એ છે. સમ્યક્ત્વ ચોથે ગુણ સ્થાને જ્યાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, ચોથે ગુણ સ્થાને ત્યાં જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ જ છે. સાતે પ્રકૃતિ નો ક્ષય થયો છે. ચોથે ગુંઠાણે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ઉભું થાય અને સાતે પ્રકૃતિ નો ક્ષય થયો. જે આત્મ અનુભવ થયો તે અનુભવ બદલાતો નથી. શું થાય? થયા પછી અનુભવ બદલાતો નથી, પણ પ્રમાણમાં અનુભવ નું પ્રમાણ વધતું જાય છે. હા, પછી એમ જેવા ઘી આપડે ચાખ્યું અને આખો ડબો ખાધો એનો ફેર એના જેવું છે, એટલે ચોથે એને આત્માનુભવ થાય છે. સાહેબ સંકેત હોય તો પુસ્તક અમને માન્ય છે, પણ તમારું જે આ છે અમને માન્ય નથી. ના થયે તમને જે તમે જે માર્ગ પર છો, જે તમે પુસ્તક નો આધાર છે, તે આધારે તમે જે માનો છો એ આધારે આ નથી. પુસ્તક માન્ય છે કે છે? પુસ્તક માન્ય છે. હા, પુસ્તક માન્ય તો શું માન્ય નથી દાદા? એમને પ્રિયો સાથેનો જે છે એ અમે સ્વીકાર નથી. ત્યાગનો જે પ્રાપ્તિ છે એમને, એમને એ શીખ્યા છે જુદું, આ લાઈન છે જુદી. સિમેન્ટ જે કીધું છે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પણ, તો પછી આ ભેદ કેમ આપ પ્રકાશો છો? ના, આ ભેદ નથી. આ પરમાત્મા પણ એક જ છે, એક જ જ્ઞાન છે. જ્ઞાન એક જ પ્રકાર, જ્ઞાન એક જ પ્રકાર. શબ્દ નું આયોજન જુદું પડે છે, એની રીત જુદી છે. રીત ના રીત પણ વિતરાગ માર્ગ માં એ જ મને સમજાય છે. ક્રમિક માર્ગ અને અક્રમિક માર્ગ એક શબ્દ છે. શબ્દ ની પાછળ જે ગુઢાર્થ છે એ તો જ્ઞાન માર્ગ ની જ પ્રધાનતા. એ જ્ઞાન છે, એ જ વાત છે. પછી એ પરમાત્મા પણ એક જ છે ને? હા, તો પોતાની રીત જુદી હોય છે. રીત જુદી. હા, પેલો વ્યર્થ ને પછાણ ની જોડ ગયો ને, રીત તો જુદી હોય. એવું કઈ બધા સાધુઓ કરવા જાય શું થાય? હા, તો શું થાય જ ને. એમાં પરમાત્મા પંથ એટલે જ્ઞાન એક જ પ્રકારનું થાય. અનાદિથી ચાલુ હતું એનું જ્ઞાન. જ્ઞાનમાં ફેર ના પડે, દર્શનમાં ફેર ના પડે, ચારિત્રમાં ફેર ના પડે અને તપમાં ફેર ના પડે. આ ત્યાર પ્રાણી હિતમાં ફેર પડે. જ્ઞાન દર્શન ચારિત્ર કહેતા કે કોઈ અન્ય સ્થાને બિરાજતા નથી, પણ આત્મતત્વમાં જ બિરાજે છે. જ્ઞાન દર્શન ચારિત્ર અન્ય સ્થાને બિરાજતા નથી, પણ આત્મામાં જ બિરાજે છે. આત્માને ગુણો જ નથી આ જાતના. જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર ના ગુણ છે. તપ એનો ગુણ નથી. તપ નો ગુણ તપ એનો ગુણ નથી. જ્ઞાન દર્શન ના ગુણો છે એ પ્રજ્ઞાથી થાય છે. શું થાય છે? પ્રજ્ઞાથી એવું થાય. ખબર ને? જ્ઞાન દર્શન ચારિત્ર તપ જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. શું છે? એટલે તપ તપ તપવું પડે. તમે તપો છો. શું? તમારે તપ છે. શું છે? તપ છે. આ બાકી તપ ભૌતિક સુખો આપનારા છે, જયારે આંતરિક તપ મોક્ષ આપનારા છે. વૃત્તિ વિરોધ તપ, વૃત્તિ નિરોધ તપ. વૃત્તિ તો નિરોધ નો સવાલ જ નહીં. વૃત્તિ નિરોધ તો તમારો વૃત્તિ રહે નિજ ભાવમાં થઈ ગયેલું છે. તમારે કેદારાની એ તપ નહીં તમારે. બરોબર. તમારે બીજા તપ છે. શું છે? બીજા
બીજા અનેક જાતનો તપ, તપ તો બહુ જાતનો હોય, વ્રતિ નિરોધ એકલો નહીં. વ્રતિ નિરોધ તો તમારે પહેલા જ દાડે થઈ જાય, એક વિધિન વન અવર. તો વ્રતિ નિરોધ થાય નહીં ત્યાંથી સાય સંકૃત કહેવાય નહીં. વ્રતિ બધી પાછી વહે, વ્રતિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકેત. જે વ્રતિ બહાર ભટકતી હતી, ખોળ ઘટતી હતી, એવું આશ્ચર્ય લાગતું હતું, અને આશ્ચર્ય બધું છૂટી જાય તમારે પોતાના ભાવમાં. પોતાના ભાવમાં એટલે તમે મારી પાસે પડ્યો પછી. હા, પડેલા જ છીએ ને. એટલે તપ એ જુદી વસ્તુ છે, આત્માનો સ્વભાવ. આત્મા બહુ શાસ્ત્રમાં જે લખ્યું છે ને એ તો શબ્દો છે ખાલી, એમાં આત્મા છે જ નહીં. શું છે? બરોબર. તેથી ખબર નહીં કયું જ્ઞાન જ્ઞાનીમાં છે, બીજી કોઈ જગ્યાએ છે જ નહીં. આત્મા માથા કોઈ માથા પોરશો નહીં કે છે. તારી એ તો સંજ્ઞા છે. શું છે? સંજ્ઞા. આત્મા શબ્દ એ સંજ્ઞા છે. દ્રવ્ય દ્રવ્ય પ્રકાર છે કે દ્રવ્ય એવું હોય, જે એવું હોય, આત્મા છે. જ્ઞાન જ્ઞાનીમાં છે, કોઈ જગ્યાએ કે આત્મા જ્ઞાનીમાં છે, આત્મા બહાર છે. આત્મા જાણવાનું જ્ઞાનીમાં છે. આત્મા છે જ, ચોપડી બધું આત્મા ઉતરે નઈ ને. બરોબર. એટલે બધા આ વેદાંતે ચોખ્ખું લખ્યું કે દિસ ઇઝ નોટ ધેટ, દિસ ઇઝ દેટ, ભણી રહે ને. એટલે કે દિસ ઇઝ નોટ ધેટ, દિસ ઇઝ નોટ ધેટ. અમે તપાસ કરતા કરતા ચાલ્યા કે આ આત્મા છે, આ આત્મા છે, આ આત્મા. આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ, આઈ પૂતગળ. પણ કઈ હજુ આત્માનો અંશ ચડ્યો, આત્માનો પરસાયો જગત જોયો નથી. તો આત્મા તો ક્યાં વાત, પડછાયો જાણતા. જો પડછાયો પકડાય તો આત્મા પકડાય. પણ આગમોમાં તો આત્મા વિશે તો અનેક વસ્તુ લખેલી છે. આગમ સાધન છે, આગમ સાધન છે, લોકોને જરૂરિયાત છે. કાઢી નાખવા જેવી વસ્તુ નથી, પણ તેમાં આત્મા નથી. એવું કૃપાળદેવ ઠોકી ઠોકીને કહે કે કર્યું કે જ્ઞાન જ્ઞાની પાસે છે. કે છે કેવું જ્ઞાન જ્ઞાની પાસે, જ્ઞાન બીજી કઈ છે જ નહીં. બીજી વાત કરો. આ તો વાત આવી વાત થતી હોય ને તો દેવ લોકો ઉપર થી આવેલી છે. એ લોકો હવે તો બહુ ગમે સાંભળવું દાદા. બધાને આત્મજ્ઞાન આત્માની વાત ત્યારે પણ સાંભળી નથી જીવે. જો સાંભળી હોત તો આ દશા આવી ના હોય. આત્મા એટલે વૃત્તિ નિરોધે એ તો ક્રમિક માર્ગમાં એક એક કલાક રહે ને. બહુ મોટું મતલબ પોતાનું ઇનામ મળ્યું કે ઘણી મહેનત થાય ને, ઘણી મહેનત થાય ને. તમે કાયમ રહેશો. તમારે લેવા દેવા નથી. માણસ ને સંદાસ થયા ને એ બધી થયા કરે છે. એમાં તમારે આપ કરવાની જરૂર નથી. તમે તમારા રહો અને વિસર્જન ક્રિયા વિસર્જન તૈયાર કરે છે. તમારે કશું કરવાનું રહેતું નથી. આ જ્ઞાન આપ્યા પછી તમારે કશું કરવાનું રહેતું નથી. પાંચ આજ્ઞામાં રહેવાનું રહે છે. તમને ભૂતકાળ ભૂતકાળ નો ભય લાગે છે? ભય લાગે છે? ના, હવે તો ખલાસ ગયો. ભવિષ્યકાળ નો ભય લાગે? ભવિષ્યકાળ નથી. હવે વર્તમાનમાં રહો છો. વર્તમાનમાં રહે એ જ્ઞાન. પછી આથી બીજું શું જોઈએ? અને વૃત્તિઓ તમારી ક્ષય થઈ ગઈ છે. વૃત્તિ નિરોધ થઈ શકે. નિરોધ તો બહુ ઊંચી દશામાં થાય છે. બરોબર. સંકિત થયા પછી વૃત્તિ નિરોધ થવાની શરૂઆત થાય. સંકિત થયા પછી શરૂઆત થાય. એક સહાયક સંકેત સુધી નિરોધ થયા જ કરે. પછી સહાયક સંકેત થયા પછી વૃત્તિઓ ક્ષય થયા કરે. અને કેવળ જ્ઞાન એ બે માં ફરક શું છે? બહુ ભરવું. નામ જ જુદા છે. નામ પછી તમને ફરક પડશે. આપને જે સમજાતું હોય તે પ્રકાશો. આપને જે સમજાય એ અમને સમજાવો. ના સાહેબ,
અને ક્યાં કેવું જ્ઞાન, ડાયરેક્ટ સંગીત કેવું જ્ઞાન કેવું હોય એ સમજે, પણ કેવું જ્ઞાન નો અનુભવ ના લે. કેવું જ્ઞાન તકાશે નહીં, કેવું જ્ઞાન કેવું હોય એને ખ્યાલ આવે, પણ કેવું જ્ઞાન તકાશી ન શકે, તકાશી ન શકે. જગત જે માણસ કેવાય જ્ઞાન, એ કેવા જ્ઞાન અર્થ ખોટો છે, એ કેવા જ્ઞાન અર્થ ખોટો છે. જગત શું માને છે કેવા જ્ઞાને, કેવા જ્ઞાન એ બધા કે આ બધું કાલે હવાર શું થશે, પંદર હવાર શું થશે, આ જગત નું શું થશે, ફલાણ લડ્યો થશે કે નહીં થાય, ફલાણ થશે કે નહીં થાય, એ બધું જગત એ કેવા જ્ઞાન લેવા દેવા નથી. ભવિષ્યમાં શું થશે કે કેવા જ્ઞાન લેવા દેવા નથી. કેવળ જ્ઞાની હોય બંને બંનેનો કેવી રીતે શું એની દશા હોય જરા આપ જરા સમજાવો ને. ક્ષાયક સમકીતિ કેવા હોય અને કેવળ જ્ઞાની કેવા હોય? કેવળ જ્ઞાની હોય જ નહીં આકારમાં ન હોય, બરોબર છે, પણ કેવા હોય એ જાણવું છે. ભાઈ એમ કે છે કે આપણે તો બધા કેવડી કે છે ને, કેવળ જ્ઞાની કે છે ને, સર્વજ્ઞ શબ્દ આવે છે ને, સર્વજ્ઞ શબ્દ આવે છે ને, તે કારણ સર્વજ્ઞ કારણ છે. એ તો પેલા રામચંદ્ર, વિજય રામચંદ્ર સાહેબ પૂછ્યું કે શું આ સર્વજ્ઞ થઈને બેઠા છે, ના કારણ છે, કારણ સર્વજ્ઞ નું ભાન જ્યારથી ક્ષાયિક સમત્વ થાય છે ત્યારથી કારણ સર્વજ્ઞ, કારણ સિદ્ધ, કારણ કેવડી એ તો છે જ. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ થાય ત્યારે થાય, ત્યાર પછી કારણ સર્વજ્ઞ, કારણ કારણ કેવડી એટલું બધું કારણ. શ્રીમદજી એ 6 પદના પત્રમાં એમ પ્રકાશ્યું છે કે શ્રદ્ધા અપેક્ષા એ અમને કેવળ જ્ઞાન થયું છે. શ્રીમદજી એ પત્રમાં એમ પ્રકાશ્યું છે, છ પદના પત્રમાં પ્રકાશ્યું છે, શ્રદ્ધા દશાએ, શ્રદ્ધા દશાએ બધી દશા હોય કેવળ જ્ઞાન થયું તમને, એટલે કેવળ જ્ઞાન સમજીએ છીએ, હા, એટલે કેવળ જ્ઞાન સમજીએ છીએ, પણ એ કેવળ જ્ઞાની ના કહેવાય, પણ કેવળ જ્ઞાન તો હોય જ ને આકારમાં, પણ શ્રદ્ધા દશા એ કેવળ જ્ઞાન એ વસ્તુ જુદી છે. છોકરા છોકરા આડું બોલતો હોય તો ચાલે છે, સંસારમાં રહ્યા એટલે ત્યાં આગળ થી તમારે તપ કરવું પડે કે ના કરવું પડે? કરીએ છીએ, કરીએ છીએ, ચાલે છે. એ તપ ને એ તમને અંતર તપ કહ્યું, શું કહ્યું? એ આત્મામાં તપ આપનો ગુણ છે નહીં, પ્રજ્ઞાનો ગુણ, પ્રજ્ઞાનો છે. પ્રજ્ઞાનું સ્વરૂપ શું દાદા? પ્રજ્ઞાનું સ્વરૂપ શું? બે વસ્તુ છે, એક અજ્ઞાનનું સ્વરૂપ છે અને એક પ્રજ્ઞા છે. અજ્ઞા છે તે સંસારમાંથી બહાર નીકળવા ના દે અને પ્રજ્ઞા મોક્ષે લઈ જાય એટલે છોડે. જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે? જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું? જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું? પ્રજ્ઞા તો એક શક્તિ છે, જ્ઞાન થી ઉત્પન્ન થનારી શક્તિ આ મોક્ષે લઈ જતા સુધી રહે છે અને પછી એકાકાર થઈ જાય છે, એક એક વાગે પછી રહેતી નથી. એને સંસારની અપેક્ષા એ પ્રજ્ઞા કહેવાય, સંસારની અપેક્ષા, અજ્ઞાનની અપેક્ષા એને વિવેક કહી શકાય? વિવેક સદવિવેક, વિવેક તો શું હોય નહીં, વિવેક સદવિવેક તો પ્રજ્ઞામાં હોય નહીં. વિવેક સદવિવેક તો બધા લોઅર શબ્દ છે, શું કહ્યું? લોઅર શબ્દ ને એની આપણે ટોચનો શબ્દ વિચારીએ તો વિવેક શબ્દ છે કે જ્યાં જળ અને ચેતન યથાર્થ ભિન્નતા થઈ અને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞા દશા કહે છે ને, એ વિવેક માં જ કહેવાય, સીધ પ્રજ્ઞા, સીધ પ્રજ્ઞા દશા એ સારા સારનો વિવેક સમજે, શું? હા, એવી જ વાત કરે છે, સારા સારનો વિવેક સમજે. આ પ્રજ્ઞા એ તો બહુ કલ્પનામાં ના આવે એ વસ્તુ છે, એટલે પછી તમે વાંભળશો, તમે કેટલાક જગ્યાએ વાણી જ નથી આગળ, એને વર્ણવી શકાય એવું નથી, વર્ણવી શકાય એ કેટલીક વસ્તુ પ્રજ્ઞાને વર્ણવી શકાય એમ નથી, એને શબ્દો જ નથી, એને માટે શબ્દો નથી. આત્માનું વર્ણન કરો કોઈ કે છે તો એને શબ્દ છે નહીં, કેટલાક શબ્દ જ હોતા નથી.
આ તો હું તમને જેમ તેમ કરીને સંજ્ઞા થી શબ્દ બોલાવું બોલું છું, પણ એમાં શબ્દો હોતા નથી. આગળ અત્યારે કોઈ કહે આત્મા બાબતનો શબ્દ બોલો, તે શબ્દ સમજાવો તો શું હોય? નિશબ્દ છે. એ તો અનુભવ કરે તેને જ ખ્યાલ આવે, બાકી બીજા ને ખ્યાલ ના આવે. એ અનુભવ ગમે છે, ગમે છે. જેથી કપાવ શાસ્ત્ર થી નીવેડો નથી, અનુભવ થી નીવેડો છે. અનુભવ જ્ઞાન થી કપાવ લઈએ તો બહુ સાચું લખ્યું છે, પણ હવે એ સમજવું મુશ્કેલ છે ને. હા, જ્યાં સચન જાય નહીં ત્યાં સી સમજાય. સ્વચન જેવું હેવી વસ્તુ છે. જ્ઞાની ના મળે ત્યાં સુધી સ્વચન જાય જ નહીં દાદા. તો સ્વચન તો ચાલુ જ રહે ને. કેવી રીતે ગોડો ગયેલો પણ ગુરુ રાખ્યો હોય મતે ગોડો, પણ ગુરુ નો પોતાનું શિષ્યપણાનું વિનય ક્યારે ન ચૂકે તો એ રીતે સ્વચન ગયો કહેવાય. તો સ્વચન ગયો સાહેબ. અનંતકાર થી આ જીવે ગુરુ ના ટાંટિયા તો ઘણા પકડ્યા છે. અનંતકાર થી આ જીવે ગુરુ ના ટાંટિયા તો ઘણા પકડ્યા છે. હા, ગુરુ ટાંટિયા એવો કોઈ દાડો ગુરુ ગુરુ ના તો હમો થઈને ગાળો પાડ્યો. શું કરીશ? હમો થઈને ગાળો પાડે. અમે શું કહીએ છીએ, ગાડો ગુરુ હોય પણ જો વિનય ના ચૂક્યા આખી જિંદગી તો એ સ્વચંદ ગયું કહેવાય. શું કહ્યું? ગુરુ માયનો ગમે તેવો ગુરુ માયનો પછી વિવેક નથી કે વિનય ચૂક્યા વગર છે, કારણ કે એનું સહેજ અવરું અવરું દેખાય. બુદ્ધિ ગાળો કાઢે. વિનય એ તો શિષ્ય ની કપાળ દેવડી કપાળ દેવી ભૂલો કરનારા બધા જોઈએ ત્યારે લાખ દેખાડું છું. આ લોકોને તો કદી ભાન જ નથી, ભૂલ ના કરવી કોની ના કરવી એવું ભાન જ નથી, જવાબદારી નું ભાન નથી. આવી જોખમદારીઓ એ લે છે, બીજા સારા માણસો ન લે. એ લોકો સમજતા નહીં હોય એટલે એમ બોલતા હશે કે જાણી જોઈને બોલતા હશે? કૃપાલ દેવ નું વાંચે તો બરોબર સમજાય એવું છે. જાણી જોઈને નથી બોલતા, પછી એ કેમ થતું હોય? સમજતા છે તેથી નહીં બોલતા. એ લાઈન માં તો છે, એ લોકો મતાર્થી છે. લોકો શું છે? મતાર્થી ભલે રહ્યા પણ આત્માની તો વાત. મતાર્થી કોઈ દાડો મોક્ષે ના જાય. આ એ તો ખરું. જો કૃપાલદેવ નિષ્પક્ષપાતી રીતે જો સમજે કૃપાલદેવ તો કૃપાલદેવ જેવો થાય એવું છે. પણ કૃપાલદેવ સમજે જોડે હતા તે સમજી થયું તે નતા સમજ્યા. કૃપાલદેવ એ પૂરેપૂરું સમજ્યા નતા, અક્ષરે નતા સમજ્યા, થોડું થોડું સમજ્યા હતા. બહુ જૂજ રીતે એવા ગજબ ના પોલીસ થઈ ગયા. કામ એક આત્માર્થ નું બીજો નહીં મનરો. બીજો કામ એક આત્માર્થ નું બીજો નહીં મનરો. શ્રીમદજી તો આ શરત મૂકી છે. બોલે ખરા, પણ એવું એવું જો એવું જો હોય ને તો એનો મોક્ષ થયેલો જ છે. એવું જો હોય તો એને પછી બીજું ફળવાનું શું રહ્યું? પછી એવું મન નો જો રોગ જ ના રહ્યો, બીજો રોગ જ ના થાય પછી ફળવાનું શું રહ્યું? એને સતન રહી ના આવ્યું કશું કર્યું છે. પણ એ શબ્દો મત છે. શું છે? શબ્દો માં શબ્દ બોલે એટલું જ. અને પોતાની જાતે કસાઈ દે ભી આપના કે બીજો રોગ નથી. કામ એક આત્મા બહુ મોટી વાક્ય કહેવાય છે.